જય માતાજી વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચલો આપણે ધોરણ અગિયારમાં શ્રેણી શેઢીમાં સમાંતર શ્રેણી નવો મુદ્દો સમાંતર શ્રેણી તમે દસમામાં કદાચ શીખી ગયેલા છો મિત્રો એટલે બધાને ખબર હોય સમાંતર શ્રેણી એટલે શું એક શ્રેણી અહીંયા મેં લખી છે એક ત્રણ પાંચ સાત અપ ટુ ઇન્ફિનિટી આ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય તમને ખબર પડી ગઈ છે કેમ કહેવાય આ શ્રેણીના ક્રમિક બે પદોનો તફાવત ચલો તફાવત લો તફાવત એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો ત્રીજામાંથી બીજું ચોથામાંથી ત્રીજું ચલો ત્રણ માઇનસ એક એટલે બે પાંચમાંથી ત્રણ જાય તો બે સાતમાંથી પાંચ જાય તો બે તો અહીં આ શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત બે અચળ રહે છે તો આવી શ્રેણીને શું કહેવામાં આવે છે સમાંતર શ્રેણી વ્યાખ્યા જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય શૂન્યતર અચળ મિત્રો એક શબ્દ ઉમેરી દેજો શૂન્ય ના હોવો જોઈએ નહીતર એ શ્રેણી અચળ શ્રેણી થઈ જાય કેવો અચળ શૂન્યતર અચળ હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે આ એનું ઉદાહરણ છે જો સંકેતમાં એક શ્રેણી એ વન એ ટુ એ થ્રી અપ ટુ અપ ટુ એ એન એ એન પછી એન પ્લસ વન આવે અપ ટુ આ સમાંતર શ્રેણી હોય તો કોઈ પણ પદ શોધવું હોય તો એના આગળના પદમાં ડી ઉમેરો એના આગળના પદમાં ડી ઉમેરો ડી એટલે તફાવત એટલે ડી માટે સૂત્ર આવું પણ થાય શું થાય એ એન પ્લસ વન માઇનસ એ એન બરાબર એ ટુ માઇનસ એ વન એ થ્રી માઇનસ એ વ્યાપક રીતે ડી બરાબર એ એન પ્લસ વન માઇનસ એ એન આવી શ્રેણીને શું કહેવામાં આવે છે સમાંતર શ્રેણી જો શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને તફાવત ડી હોય પહેલું પદ એ લીધું તફાવત ડી લીધું પહેલું પદ એ તફાવત ડી હોય તો બીજું શું થાય એ પ્લસ ડી ત્રીજું શું થાય એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી અપ ટુ એ પ્લસ એનડી અપ ટુ અપ ટુ ચાલે જ રાખે હવે પહેલું પદ એ છે બીજા પદમાં એ પ્લસ ડી છે ત્રીજા પદમાં ટુ છે એ પ્લસ ટુ ડી ચોથા પદમાં થ્રી છે તો સમાંતર શ્રેણીનું એનમું પદ ટી એન બરાબર એ પ્લસ નહીં મિત્રો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે સમાંતર શ્રેણીનું એનમું પદ ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે સમાંતર શ્રેઢી સમાંતર શ્રેઢી એટલે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અથવા બીજું સૂત્ર છે એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ જ્યાં એ પ્રથમ પદ અને એલ અંતિમ પદ મિત્રો આ પદોના સરવાળાના સૂત્ર પણ બંને યાદ રાખવાના છે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન બે દાખલા નંબર એક થી બે હજાર એક સુધીના અયુગમ પૂર્ણાંકોનો સરવાળો એક થી બે હજાર એક એમાંથી માત્ર અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો તો મિત્રો પહેલાં આપણે એક ત્રણ પાંચ સાત અયુગ્મ લખી નાખ્યા એકથી બે હજાર એક સુધીના ખાલી અયુગ્મ જ લખ્યા છે હવે આ કુલ કેટલા પદો છે મારે એ શોધવું છે તો એના માટે તમારી જોડે પહેલું પદ છે એ બરાબર વન તફાવત બી છે કેટલો આવે તફાવત ક્રમિક પદોનો બે તો TN બરાબર એનમું પદ કેટલા પદ છે એટલે આપણે ધારી લીધું કે એન પદો છે તો ટી એન બરાબર બે હજાર એક પદ કયું બે હજાર એક ટીએનનું સૂત્ર સમાંતર શ્રેણીના એનમાં પદનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર બે હજાર એક એની કિંમત વન ડીની કિંમત બે મૂકો એક આ બાજુ લઈ જાઓ બે હજાર ભાગ્યા બે એટલે હજાર એક આ બાજુ લાવો એટલે એક હજારમાં એક ઉમેરો તેથી એન બરાબર એક હજાર એક હવે મિત્રો આ કુલ પદો એક હજાર એક છે તેનો સરવાળો એ બરાબર સૂત્ર એન બાય ટુ એ પ્લસ એલ કુલ કેટલા પદો થયા એન એક હજાર એક બાય ટુ એટલે પ્રથમ પદ એક અને એલ એટલે અંતિમ પદ બે હજાર એક બે હજાર એક એક એટલે બે હજાર બે ભાગ્યા બે એટલે એક હજાર એક ગુણ્યા એક હજાર એક એટલે સો બે હજાર એક તો આ મળી ગયો તમારો એન પદો એક થી બે હજાર એક સુધીના યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો બીજો સો અને હજાર વચ્ચેની પાંચની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો સો અને હજાર વચ્ચેની પાંચની ગુણિત ઉપરના જેમ જ દાખલો છે સો અને હજાર વચ્ચેની પાંચની ગુણિત એકસો પાંચથી શરૂ થાય વચ્ચેની કીધી એટલે સો ના આવે હજાર ના આવે એકસો પાંચ એકસો દસ છેલ્લી નવસો પંચાણું તો પહેલાં આમાં કુલ કેટલા પદો છે શોધો ઉપરની જેમ જ અને પછી એના એન પદોનો સરવાળો કરો ઉપરના દાખલાની જેમ જ થશે પછી સેમ ટુ સેમ આવડશે તમને દાખલો જોઈ લો ના આવડે તો કહેજો ફરી સમજાવી દઈશું ત્રીજો દાખલો બહુ સરસ દાખલો છે મિત્રો સમજવું પડશે એમાં એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બે છે પ્રથમ પાંચ પદોનો સરવાળો પછીના પાંચ પદના સરવાળાના એક ચતુર્થાંશ ભાગનો છે તો સાબિત કરો કે વીસમું પદ માઇનસ એકસો બાર છે પહેલું પદ એ બરાબર બે કેટલું આપ્યું પ્રથમ પાંચ પદોનો સરવાળો પ્રથમ પાંચ પદોનો સરવાળો એટલે મિત્રો એસ ફાઈવ એ પછીના પાંચ પદોનો સરવાળો પછીના પાંચ પદો એટલે છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું તો એસ ટેન ના લખાય એસ ટેન લખો તો પહેલાં દસ થઈ જાય આપણે છઠ્ઠાથી દસમા પદ સુધીનું અને એસ ટેન લખો એટલે શું થાય એકથી દસ પણ આપણે છઠ્ઠાથી દસમું જોઈએ તો શરૂઆતના પાંચ પદોનો સરવાળો બાદ દો એટલે એસ ફાઇવ આટલી ખબર પડી ગઈ તો ફરી પ્રથમ પાંચ પદોનો સરવાળો એ પછીના પાંચ પદોના સરવાળો એસ ટેન માઇનસ એસ ફાઇવ એટલે પછીના પાંચ પદોનો સરવાળો એના કરતાં એક ચતુર્થાંશ એટલે વન બાય ફોર ભાગનો છે તો સાબિત કરો કે વીસમું પદ માઇનસ એકસો બાર છે મિત્રો આપેલું શું છે પહેલું પદ એ અને આ પરિણામ મેં તમને જે સમજાવ્યું અહીં લખેલું છે કે નહીં એ બરાબર બે એસ ફાઇવ બરાબર વન બાય ફોર એસ ટેન માઇનસ એસ ફાઇવ ચાર અહીં ગુણી નાખો એટલે ફોર એસ ફાઈવ એસ ટેન માઇનસ એસ આ ફાઇવ સમજો પાછા લોચા ના મળતા ચાલો એસ ફાઇવ આ લાવો ચાર હતા ને આ બાજુ આવે એટલે પ્લસ એટલે પાંચ એસ ફાઈવ બરાબર એસ ટેન પાંચ એમ એસ ફાઇવનું સૂત્ર એન બાય ટુ ટુ એ અહીં શું આવે ટુ એ એક એટલા બે એટલે ચાર થઈ ગયા ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એન કેટલા પાંચ પાંચમાંથી એક જાય એટલે ફોર ડી મિત્રો ના ખબર પડે તો લગથી સમજાવી દઉં એસ ફાઈવ બરાબર સૂત્ર એસ પરથી આવશે એસએનનું સૂત્ર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ડિટેલમાં એન છે એ બે છે એટલે બે ગુણ્યા બે એન કેટલા છે પાંચ પાંચ માઇનસ એક ડી હવે જુઓ ફાઇવ બાય ટુ થઈ ગયું બે ગુણ્યા બે એટલે ચાર થઈ ગયું ફાઈવ માઇનસ વન એટલે ફોર ડી થઈ ગયું એ જ રીતે જમણી બાજુમાં એસ ટેન એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટી આ થઈ જાય બંને બાદથી બે બે કેન્સલ પાંચ દુ દસ પાંચ આ લોકોએ અંદર ગુણી નાખ્યા એટલે પાંચ ચોક વીસ પ્લસ વીસ ડી બે અંદર ગુણો એટલે આઠ પ્લસ અઢાર ડી ચાલો આમાંથી ડી મળશે તમને મિત્રો વીસ ડી માઇનસ આ અવાજ લાવી દો અઢાર ડી એટલે ટુ આ બાજુ લાવ આઠ માઇનસ વીસ એટલે માઇનસ બાર તેથી ડી બરાબર માઇનસ છ ચલો ડી મળી ગયા એ રકમમાં આપેલા હતા કેટલા બે પછી તમારે જે શોધવું હોય શોધાય તમારે શું શોધવાનું કીધું છે આમાં વીસમુ પદ તો ટી ટ્વેન્ટી ટી એનનું સૂત્ર શું છે એ પ્લસ એન માઇનસ વન ડી ટી અત્યારે ચાલે છે નહીં ખબર છે ને આઈપીએલ એ તો બધાને ખબર જ હોય ચલો એ બે એન માઇનસ વન એટલે વીસ માઇનસ એક ઓગણીસ ડી કેટલા આવ્યા માઇનસ છે એ મૂકીને ગણતરી કરો એટલે તમારો જવાબ ચલો ચોથો દાખલો ચોથા દાખલામાં આ સમાંતર શ્રેણીના કેટલા પ્રથમ પદોનો સરવાળો માઇનસ પચીસ થાય તો સમાંતર શ્રેણીનું પહેલું પદ માઇનસ છે ડી બી માઇનસ એ કરો આમાંથી આ બાદ કરો એટલે વન બાય ટુ એ મળી ગયા ડી મળી ગયા વન બાય ટુ કેટલા પદો તો ધારી લો એન પદોનો એટલે એસએન બરાબર માઇનસ પચીસ એસએનનું સૂત્ર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર માઇનસ પચીસ એમાં એ મૂકી દો માઇનસ છ એટલે માઇનસ બાર ડી મૂકી દો વન બાય ટુ બરાબર મિત્રો ટુ લસા લઈ લો એટલે માઇનસ ચોવીસ એન માઇનસ વન આ બે લસા લીધો આની જોડે ગુણાયો એટલે ચાર ચાર આ બાજુ ગુણી નાખો એટલે માઇનસ છ ચલો એન અંદર ગુણો પછી તો દ્વિકા સમીકરણ બનશે એના અવયવ પાડ દો એટલે બે કિંમતો મળશે એન બરાબર વીસ એન બરાબર પાંચ મિત્રો પાંચમો દાખલો જોઈએ આના પછીના લેક્ચરમાં તૈયારી રાખજો આ જેટલું થયું એ કમ્પ્લીટ બરાબર મળીએ બીજા લેક્ચરમાં પાંચમા દાખલા સાથે ગુડ બાય મિત્રો